શાળાએ વિદ્યાનું મંદિર કહેવાય છે અને શાળાના શિક્ષકોને ગુરુનો દરજ્જો અપાયો છે, પરંતુ જ્યારે શાળાના ટ્રસ્ટીઓ અને શિક્ષકો જ આ પદને લજવે તો કોને કહેવાય જવું? આવી જ ઘટના વાપીમાં આવેલ આર એસ ઝુંઝુનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલમાં બની છે. આ સ્કૂલમાં દમણના શિવમ બુક સ્ટોર નામના વેપારીને સ્ટેશનરીના બાકી બિલની રકમ ચૂકવવા શાળામાં બોલાવી ટ્રસ્ટીઓએ વેપારીને બેફામ ગાળો આપી બે કલાક સુધી ગોંધી રાખતા પોલીસે ઘટના સ્થળે જઈ વેપારીને મુક્ત કરાવ્યો હતો. વાપીમાં આવેલી આર એસ ઝુંઝુનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલમાં દમણમાં શિવમ બુક સ્ટોર નામની સ્ટેશનરી ધરાવતા શિવમ સિંહ નામના વેપારીએ 6 લાખની સ્ટેશનરી આપી હતી, જેમાં કુલ બિલ પૈકી 2.70 લાખ જેવી રકમ શાળાના ટ્રસ્ટીઓએ ચૂકવી ન હતી. તો આ તરફ વેપારીની માતા બીમાર હોય, તેમની પૂનામાં સારવાર ચાલતી હોય, પૈસાની સખત જરૂર હોવાને કારણે વેપારી શાળામાં ટ્રસ્ટીઓને બિલ ચૂકવણું કરવા જણાવતા શાળાના ટ્રસ્ટીઓએ તેને શાળાએ બોલાવ્યો હતો. વેપારી જેવો શાળાએ મળવા આવ્યો હતો કે તરત જ શાળાના ટ્રસ્ટી નિલેશે તેમની સાથે ગાળાગારી કરી ધમકાવવાની શરૂઆત કરી હતી. મોવાલી જેવા આ વતનમાં શાળાના અન્ય રોનક નામના ઇસમે વેપારીને જબરજસ્તી ખેંચીને શાળાની અંદરના એક રૂમમાં લઈ ગયો હતો અને ત્યાં તેને ગોંધી રાખ્યો હતો. આ દરમિયાન ગભરાયેલા શિવમે સમગ્ર ઘટના અંગે પોતાની માતાને અને મીડિયાને મોબાઈલ દ્વારા જાણ કરી દેતા વેપારીના માતાએ 100 નંબરો ફોન કરી પોતાના પુત્રને સ્કૂલના ટ્રસ્ટી ગોંધી રાખ્યો હોવાની ફરિયાદ લખાવી હતી. શિવમ સ્ટેશનરી મારી શોપ છે, હું અહીંયા બુક્સ આપવા બુક્સની સપ્લાય કરતો હતો. અહીંયા મારા પૈસા આજે પૈસા લેવા માટે મને બોલાવ્યા હતા, તેના પછી મને પૈસા આપવાની જગ્યા મને ગારો દીધી. પ્રિન્સિપલ મેડમ મારા સાથે બજાઈ ગઈ. એના પછી અહીંયાના ટ્રસ્ટી નિલેશભાઈ તે મને ગાર લીધી. હું બહાર નીકળવાની કોશિશ કરી, મને બહાર નહીં નીકળવા લીધું. એમાં એક અહીંયા એક છોકરો કામ કરતો હતો રોનકભાઈ, તે મને ખેંચીને અહીંયાથી અંદર લઈને ગયો અને બહાર નહીં જવા દીધું. કે મેં આજે એ લોકોને બોલાવ્યા, તમે લોકોને બોલાવ્યા એટલે મને આજે તમારા સામેની વાત કે મેં તમારા સામે ગેટ ખોલીને બહાર નીકળ્યો. તમારા આવા પછી પોલીસને પણ કોલ કર્યું છે, પોલીસ આપણે આવી. કેટલા પૈસા બાકી છે અને કેટલા વાગે આવ્યા હતા તમે? 4 વાગે આવ્યા હતા સાહેબ. મારા 2,70,000 જેવા બાકી છે. એક્ઝેક્ટ બિલ મને હમણાં મગજમાં યાદ નથી.